हेलो नमस्ते विद्यार्थी मित्रों, आपणा विडियो ने आगळ वधारीए। आई हेड स्टार्टेड डोजिंग, माय आईज वेर क्लोज्ड बट माय माइंड वॉज अवॉक। એટલે એમ કહે છે કે મને ઝોકા આવતા હતા। ડોઝિંગનો મીન્સ ઝોકા આવવા, ઊંઘા હોય। માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવોક, પરંતુ મારું મન જાગૃત હતું, બરાબર। આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ બરેલી આવશે એવું કોઈક કહેતું હતું, એવું મને યાદ છે। I was in a deep thought when I felt a hand tugging at my golden chain। મને યાદ છે હું ગહન વિચારોમાં અહીંયા એમ કહે છે કે હું ડૂબેલી હતી। Thought when I felt, ત્યારે મને લાગ્યું કે કોઈક મારા હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે, બરાબર। ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, કોઈ પણ છોકરીની અંતિમ અતિન્દ્રિય શક્તિ, સિક્સ સેન્સ એટલે એની છઠ્ઠી ઇન્દ્રિયની શક્તિ, બરાબર। તો સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એની પોતાની એક સારી એવી શક્તિ છે, શ્રેષ્ઠ સાથી છે તેની। આઈ ઇન્સ્ટન્ટલી ઓપન માય આઈઝ, મેં સહજપણે મારી આંખો ખોલી એન્ડ સો, અને જોયું ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી, તો ચાર કે પાંચ યુવાનો મારી આજુબાજુ બેઠાયેલા હતા। ધેર ડ્રંકન લુક્સ, તેમનો દેખાવ દારૂડિયા જેવો હતો, એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇનલિકિંગ ધેર ઇન્સ્ટ્રક્શન્સ, અને તેમના વર્તન ઉપરથી એવો ખ્યાલ આવતો હતો કે તેમનો ઈરાદો કંઈક સારો નથી। આઈ સૂન મેં તરત જ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, હું તરત જ ઊભી થઈ ગઈ, ટુ ટેલ ધેમ ધેટ, હું તરત જ ઊભી થઈ ગઈ અને તરત જ મેં એમને કહી દઉં, ટેલ ધેમ ધેટ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, અને તળવારમાં ઊભી થઈ ગઈ અને તેમની સાથે એક તરફ મારી તરફ ધસી આવ્યા અને મેં તેમને કહી દીધું, બરાબર, કે પાર્ટિંગ વિથ માય ચેન, સો ધે કેમ ટુ ટુગેધર એટ મી, તેઓ બધા જ એકસાથે મારી તરફ ધસી આવ્યા, બરાબર। તે મેં તેમને કહી દીધું કે હું મારી ચેન ગુમાવવા માગતી નથી અને હું તરત જ ઊભી થઈ ગઈ અને તેઓ બધા એક સાથે મારી તરફ ધસી આવ્યા। ઇવન ધો છતાં પણ ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, એટલે કે કમ્પાર્ટમેન્ટ પૂરેપૂરો ડબ્બો ભરેલો હોવા છતાં, નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર્ડ વોટ વોઝ હેપનિંગ। કમ્પાર્ટમેન્ટ પૂરેપૂરો ભરેલો હતો, છતાં મારા સાથી મુસાફરોમાંથી કોઈ એ શું થઈ રહ્યું છે એવું જાણવા પણ એ લોકો કોઈ ઊભા થયા નહીં। ફોરગટ એબાઉટ ધેર કમિંગ ટુ માય રિસ્ક, એટલે કે તેઓ પોતાના રિસ્ક ઉપર પોતે પોતાનું કોઈ જવાબદારી લેવા માગતા ન હતા। આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, મારી પાસે કોઈ જ ઓપ્શન હતો નહીં, બરાબર, મારી પાસે કોઈ ઓપ્શન હતો નહીં, તેથી I have no option but to take them on, so I caught a young, તેથી મેં એક માણસને પકડ્યો, who was trying to size me up, કે એક માણસને મેં પકડ્યો, તે મારી સાથે મારી ચેન ખેંચવા માગતો હતો, બરાબર, ટ્રાઇંગ ટુ સેઝ મી બાય હિઝ કોલર, એના કોલરથી મેં પકડ્યો, એન્ડ પુશ હિમ બેક, મેં તેને પાછો ધકેલી દીધો। આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, અને એમાંથી બીજા બેને મેં લાત મારી, કિક કિક એટલે લાત મારી,
couple of them બે જણને લાત મારી એક જણને કોલર થી પાછો કર્યો અને બે જણને મે લાત મારી એન્ડ એક્સેપ્શન્સ બેટલ હેડ બિગન ટુ ઇન્સ્ટિક્સ ધ ટ્રેન ઓન ધ મૂવ અને આ બધું જે ચાલતું હતું એ ચાલતી ટ્રેનમાં અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી બરાબર ટુ મૂવ ધ વુલ્ફ્સ મેક અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન્સ અને એમાંથી બીજા વરુએ એટલે કે બીજા એક માણસે મારી ચેન ખેંચવાનો બીજો એક પ્રયત્ન કર્યો સ્ટીલ આઈ રેઝિસ્ટેડ મેં તેમની તેનો મેં જોરદાર પ્રતિકાર કર્યો રેઝિસ્ટેડ લઈને રોધ્યો મેં એનો ઇનકાર કર્યો અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય અ ફ્રેન્ડ્સ ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક અને તેમાંથી સંતુલન ગુમાવી ચૂકેલા હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં અને ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી બરાબર અને અન્ટિલ ઓફ ધેમ માય ડ્રાઈવન બાય ધ ફ્રેન્ચ ગીવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક અને બીજાને મેં એક જોરથી કિક મારી દીધી યુઝિંગ ઓલ હિઝ ફોર્સ અને મારા બધા જ તાકાતથી મેં એને જોરદાર લાત મારી બરાબર ત્યાં સુધી હું મારો ઓફ બેલેન્સ એટલે મેં મારું બેલેન્સ ગુમાવી હતી એટલે કે હું મારી જે બેલેન્સની ક્ષમતા હતી એ મેં ગુમાવી હું મારી બેલેન્સની પરિસ્થિતિમાં રહી શકી નહીં હવે આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર કુડ નોટ રિકવર ઇન ટાઈમ અને હું ફરીથી રિકવર થઈ શકી નહીં બરાબર મૂળ સ્થિતિમાં આવી શકી નહીં આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન અને આ રીતે હું ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન અને મેં મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન અને હું હવામાં જ હતી ત્યાં બાજુના પાટા ઉપર પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે પણ મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક બીજા પાટા ઉપરથી જે પસાર થતી ટ્રેન હતી એના ઉપર હું અથડાઈ ચૂકી માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડિંગ ટુ માય ટ્રેન મારું શરીર તે ટ્રેનની સાથે અથડાય ને મારી ટ્રેન પર પાછું ફેંકાયું એટલે કે સામેની ટ્રેને એનું શરીર અથડાય અને પાછું પોતાની ટ્રેન સાથે પણ અથડાયું ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ અ કન્ટિન્યુઇંગ ફોર અ સેવરલ સેકન્ડ્સ અને આ રીતે મારું શરીર એકબીજા સાથે ટ્રેન સાથે અથડાયું અને છેલ્લે હું મારી ટ્રેનના પાસે અથડાઈ પડી ધ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર અ સેવરલ સેકન્ડ્સ થોડાક સેકન્ડો સુધી આ રીતે મારી ટ્રેન અને સામેના બાજુએ આવતી બંને ટ્રેન સાથે આ રીતે અથડાયું બિફોર ગ્રેવિટેશન ફોર્સ પુલ્ડ મી ટુ ડાઉન અને આ રીતે ગ્રેવિટેશન ફોર્સના કારણે મારું શરીર થોડાક જ સેકન્ડો પછી નીચે પડ્યું બરાબર ધીસ જોઈએ ડિસ્પેટી માય ઇફોર્ટ માય લેગ ફેલ ઓન ધ ટ્રેક અને આ રીતે મારો પગ જે છે મારા બધા જ પ્રયત્નો હોવા છતાં મારો જે પગ હતો એ પગ છેલ્લે ટ્રેકની અંદર પાટા ઉપર આવી ગયો ખચ એટલે કે ખચ એવો અવાજ આવ્યો ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપડ ચોપડે એટલે કપાઈ જવું કટ ચોપડ એ ઘણી વખત પૂછાય છે પ્રશ્ન પરીક્ષાની અંદર ચોપડનો અર્થ થાય છે કટ એટલે ધીસ ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપડ અને આ સાથે મારો ખચ સાથે મારો પગ કપાઈ ગયો ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્સ્ટિંક્ટ સ્ક્રેમ અને મારી વેદના પ્રાચીન જે પ્રબળ ચીસો સાંભળવા માટે કોઈ ત્યાં હાજર નહોતું આઈ લે અ મોશનલેસ ફોર અ વાઇલ હું સાવ મોશનલેસ એટલે હલ્યા ચાલ્યા વગર ત્યાં પડી રહી વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓન ધ ટ્રેન અન્ટિલ આઈ
डिमांड એટલે કે હલાચલા વગર ટ્રેનની પાછળ જે લાલ લાઇટ અંધારામાં જે ડીમ્ડ એટલે કે મંદ થઈ રહી હતી, આછી થઈ રહી હતી એ હું જોઈ રહી હતી. એન્ડ ફેડેડ ઇન ટુ અ ડાર્કન્સ ધેટ આઈ ફેન્ટેડ, અને અંધારામાં મંદ થયેલા જે અજવાળું થયું હતું, ઓઝલ જે અંધારું થયું હતું એની અંદર ત્યાં સુધી હું જોતી રહી જ્યાં સુધી હું મૂર્છિત ન થઈ, જ્યાં સુધી હું આઈ ફેન્ટેડ એટલે હું બેભાન ન થઈ, મૂર્છિત ન થઈ ત્યાં સુધી હું આ રીતે જોતી રહી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સીન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.